ચોટીલાના 51 વર્ષીય મુસ્લિમ મેમણ જ્ઞાતિના દેશભક્તે પોતે જ નવા બનાવેલ કોમ્પ્લેક્સનું પણ ભારત દેશના નકશા સાથે કેસરી સફેદ અને લીલા રંગનું આઈ લવ માય ઇન્ડિયા લખેલ વિશાળ એક્રેલિક બોર્ડ લગાવી કોમ્પ્લેક્સનું નામ પણ ઇન્ડિયા રાખીને 15મી ઓગસ્ટના દિવસે ઉદ્ઘાટન કરીને સાચા અર્થમાં દેશભક્ત પુરવાર કર્યું હતું. આજે સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં શાનદાર ઉજવણીઓ ઉજવાઈ રહી છે, ત્યારે ચોટીલાના 51 વર્ષીય મુસ્લિમ મેમણ જ્ઞાતિના મોહમ્મદ યુનુસભાઈ સત્તારભાઈ ડેલીવાળાએ એક માસ પહેલા બનાવેલ કોમ્પ્લેક્સનું કામ પૂર્ણ થયેલ હતું, પરંતુ દેશભક્ત હોવાથી આ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરેલ ન હતું. તે આજે તારીખ 15 ઓગસ્ટનો દિવસ હોવાથી તે કોમ્પ્લેક્સ પર ભારત દેશનો નકશો, જેમાં વચ્ચે અશોક ચક્ર જરૂરી રંગો મુજબ બનાવી લીલા કલરમાં રાષ્ટ્રધ્વજ જેવા રંગોમાં આઈ લવ માય ઇન્ડિયા લખે 6 ફૂટ ઊંચું અને 8 ફૂટ લાંબુ એક્રેલિકનું બોર્ડ કોમ્પ્લેક્સ પર લગાવી ઇન્ડિયા નામના કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપીને ભારત માતા કી જયના નારા લગાવીને ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકી દેશભક્ત હોવાનું પુરવાર કર્યું હતું. મોહમ્મદ યુનુસ સત્તારભાઈ પોતે અને જિલ્લા સામાજિક એકતા મિશનના પ્રભારી, ચોટીલા પ્રભારી, અને આજથી 1.5 મહિના પહેલાં મેં આણંદપુર રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્સ જે મારી માલિકીનું હોય એનું 1 મહિના પહેલાં કામ પૂર્ણ થયેલ, પણ મારી ઈચ્છા એવી હતી અને હું મારા રાષ્ટ્રને દિલો ધ્યાનથી ચાહું છું અને મારી એવી ગણતરી હતી કે 15મી ઓગસ્ટના દિવસે જ આનું મારે ખાસ મુહૂર્ત કરવું અને રાષ્ટ્રધ્વજને સલામી આપી અને પછી જ આનું ઉદ્ઘાટન મારે કરવું, તો એ આજ મેં પૂરું કરેલું છે. અને ભારત માતાની સમૃદ્ધિ અંદર રહી અને એના જે નીતિ નિયમોનું પાલન કરી અને એ રીતે મેં એક ભારત માતાનો નકશો બનાવી આઈ લવ માય ઇન્ડિયા કોમ્પ્લેક્સનું નામ રાખી અને ઇન્ડિયન કોમ્પ્લેક્સ એવું મેં કરેલ છે. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા.